બાયડ ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા બાયડમાં રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે રાજસ્થાનમાં કરણી સેનાના અધ્યક્ષની જે ઘટના ઘટી હતી તે બાબતમાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી યોજી અને આવેદન પત્ર આપ્યું છે. ક્ષત્રિય સમાજ દ્વારા રેલીમાં નારા લગાવી કરણી સેનાના અધ્યક્ષની જે ઘટના છે તેના વિરોધમાં જે હત્યારાઓ હતા તેમને ફાંસીની માંગ કરી છે. આ રેલીમાં બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજમાં મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. આજરોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની અંદર રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ માનનીય શ્રી ગુગા મેંડીજીની હત્યા કરવામાં આવી. તે આરોપીઓને કડકમાં કડક સજા થાય અને તેઓને મારનાર જે આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે તેઓને ફાંસીના ફંદા સુધી તંત્ર પહોંચાડે તેવી સમગ્ર અરવલ્લી જિલ્લા અને બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજની માંગ છે. આ માંગને આખા ભારત વર્ષની અંદર ક્ષત્રિય સમાજે એક લલકાર કર્યો છે કે એક ક્ષત્રિય સમાજના પીઠબળ અને મજબૂત આગેવાનને જો આ રીતે જો મારી નાખવામાં આવે તો પછી આમ જનતાનું શું. તેની માંગ અમે સમગ્ર બાયડ તાલુકા ક્ષત્રિય સમાજ તરફથી અમે એકત્રિત થઈ એકજૂથ થઈ એક તાંતણે બંધાઈ અમે માંગ કરીએ છીએ કે દાદાના હત્યારાઓને ફાંસીના ફંદા સુધી પહોંચવા જોઈએ અને તેઓ આવા આખા ભારત વર્ષમાં જે ફરતા ગુંડાઓને તંત્ર તેમના પર બાજ નજર રાખી તેઓને કાયદાનું ભાન કરાવે તેવી માંગ કરીએ છીએ. જય હિન્દ, જય માતાજી, જય ભવાની. નમસ્કાર, હું વીરભદ્ર શ્રીધર પછી ઝાલા YKS પ્રદેશ અધ્યક્ષ. દુઃખ સાથે જણાવવાનું છે કે રાજસ્થાનની અંદર સુખદેવસિંહ ગોગામેડીની જે ગોળી મારીની જે હત્યા કરવામાં આવી છે તે હત્યારાઓને કડકમાં કડક સજા થાય અને ફાસ્ટ્રેક કોર્ટની અંદર ફાંસીની સજા થાય એવા બાયડ તાલુકાની અંદર અરવલ્લી જિલ્લાની અંદર નાના મોટા જે સંગઠનો જે ચાલે છે દરેક સંગઠનની અમારી એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી ન્યાય આપો એવી